અઢી વર્ષની મુદત પૂરી થતા પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. પાલનપુર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વરણી પ્રક્રિયા યોજાઈ હતી અને ભાજપના મેન્ડે પર પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. પાલનપુર નગરપાલિકાના પાલનપુર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટેની વરણી પ્રક્રિયા યોજાઈ હતી. પ્રમુખ પદે ચિમનલાલ સોલંકી અને ઉપપ્રમુખ પદે નાગજી દેસાઈની વરણી કરાઈ હતી. પાલનપુર શહેરમાં 4 દિવસથી પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની અટકરોનો અંત આવ્યો હતો, પરંતુ નગરપાલિકાના પ્રમુખ પદ માટે 2.5 વર્ષ માટે 80 બેઠક હોવાથી ચિમનલાલ સોલંકીને ભાજપના મેન્ડેટ પર પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે પાલનપુર શહેરના હિતમાં અને વિકાસમાં પાલનપુર પાલિકા અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુકરાણા વાસિયા, ZSTV, પાલનપુર.